તો જોઈએ આજના મહત્વના સમાચાર થરાદથી અમારા રિપોર્ટર ભમરાજી વાઘેલા સાથે. સરહદી થરાદ તાલુકાના નારોલી ગામે વેક્સિન આપનાર કર્મચારીની મનમાની સામે સ્થાનિકોમાં આક્રોશ. વેક્સિનમાં પણ વાલા દવલાની નીતિ સામે કલેક્ટરને રજૂઆત કરવાની અપાઈ ચીમકી. રસીકરણના મહાઅભિયાન જોરશોરથી ઝુંબેશ તો શરૂ કરાય પણ થરાદના નારોલી ગામે આરોગ્ય કેન્દ્ર પણ વેક્સિન લેવા આવતા સ્થાનિકો સ્ટાફની મનમાનીના ભોગ બની રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો વેક્સિન લેવા આવતા લોકો નિરાશ થઈ પરત જઈ રહ્યા છે અને સ્ટાફ પોતાનો અંગત સંબંધીઓને વેક્સિન આપી રહ્યું છે જે બાબતે રજૂઆત થઈ તો આરોગ્ય કર્મીની મનમાની સામે આવી અને સ્થાનિકની ધમકી અપાઈ થાય તે કરી લો. જ્યારે હાજર મેડિકલ ઓફિસરે ટકોર કરી તો તેમના જોડે પણ ગેરવર્તન કરતો સ્ટાફ નજરે પડ્યો જે સંપૂર્ણ ટીએચઓની ઢીલી નીતિ જવાબદાર છે. સરહદી વિસ્તારમાં પણ લોકો અને વેક્સિન આપનારની મનમાની સામે કલેક્ટરને રજૂઆત કરવાની સ્થાનિકોએ ચીમકી આપી છે. ત્યારે સવાલ એ ઊભો થયો છે કે આરોગ્ય કર્મચારી કોણ છે કે આટલી હિંમત કરે છે, કોનો સપોર્ટ છે કે વેક્સિન લેવા આવનાર સામે આવું વર્તન કરવાની હિંમત કરી રહ્યો છે. હાલ તો આ કર્મચારીઓના લીધે સ્થાનિકો હાલાકીઓ ભોગવી રહ્યા છે ત્યારે આવા કર્મચારીઓ સામે આરોગ્ય તંત્ર ક્યારે પગલાં લેશે એ પણ એક સવાલ બન્યો છે. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ રમેશ સત્યની સાથે. પછી હું રસી લેવા આવ્યો હતો, મેં એને એક કલાક સુધી આધાર કાર્ડ એને બતાવ્યું મને કે એક કલાક સુધી તમને કે આપો આપું છું, પછી કે આ દિવસ થાય નથી આપી તને, 84 દિવસની ત્યાં આવું બોનું કાઢીને મને અડકલા થતો કે બોલી. એનું નામ ભાઈ ભેમાભાઈ કરશનભાઈ પટેલ રડકા. શું હતું ધરાવે છે અત્યારે? એસીઆઈ નું છે ને, એસીઆઈ છે ને, હા એસીઆઈ. હું તો કલેક્ટરને રજૂઆત કરવાનો, આની કે વાત છે કે એને ધમકી આપી છે કે અમે જે થાય કરી લેજો, મારી ઓફિસમાં મારા મન પડે એ કરો. આપે છે ને? આપે છે. બસ ઓળખાણ નું હોય ત્યારે આવી મને પારું મળે, બીજું બાપડું હોય તરતાડે.